મિત્રો નમસ્કાર સુખનું સરનામું કંઈક લખ્યું છે મેં ક્યાં છે સુખનું રહસ્ય શું છે સુખ ક્યાં મળે આજે ધનના ઢગલા ઉપર બેઠેલો માણસ બધી જ સગવડો સુખ સંપત્તિ સાધનિક અનુકૂળતા બધી છે છતાં માણસ માનસિક રીતે આંતરિક રીતે ભીતરથી દુઃખી છે અંદરથી હૈયું મુંજાયેલું છે હિલોળા નથી લેતું માણસ સુખની શોધમાં એટલો બધો દોડે છે અને ખરેખર તો જીવનમાં સુખની શોધમાં માણસ જેટલો દુઃખી થયો છે એટલો બીજે ક્યાંય દુઃખી નથી થયો મહાત્મા ગાંધીજીએ કીધું હતું કે આ પૃથ્વીના પેટાળમાંથી ધન ક્યારેય ખૂટે નહીં એવી સમૃદ્ધ આ માં ધરતી છે એ ક્યારેય કોઈને ભૂખ્યો સૂવા નહીં દે પરંતુ માણસનો લોભ એટલો બદતર છે કે એકલા માણસને પણ આખી પૃથ્વીનો ભંડાર ઓછો પડે આવા લોભ વધી ગયા છે આપણા સ્ટેટસ સોસાયટી પદ પાવર પ્રતિષ્ઠા પૈસો જીવવાના જે શરતો કરીને બેઠા છીએ આપણે કે મારી પાસે ભણતર હશે તો જ હું સુખી હોઈશ મારી પાસે રોટલો ઓટલો સત્તા સંપત્તિ પદ પાવર પૈસો પ્રતિષ્ઠા બધું જ હશે તો જ હું સુખી હોઈશ આવો જે માણસ ભ્રમથી જડતાથી શકિરણાથી બંધાઈ ગયેલો છે એટલે માણસ દુઃખી છે બહુ સરસ થોડુંક સુખનું રહસ્ય વિશે મેં લખ્યું છે વાંચીએ સુખ પ્રાપ્તિ ભીતરેથી થાય છે બહારથી પ્રાપ્ત થયેલું સુખ સાધનિક અને શરતી હોવાનું અને તેના લીધે તે સુખ પરિસ્થિતિ બદલતા દુઃખમાં પરિણમે છે બાહ્ય સુખ હોય છે ને એ સાધનિક સુખ હોય છે સાધનોનું સુખ હોય અને શરતી સુખ હોય છે એટલે એ અંતે એ સુખ પરિસ્થિતિ બદલી જાય ત્યારે દુઃખમાં પરિણમે છે પરંતુ અંદરનું સુખ બિનશરતી અને વગર સાધનોનું આત્મિક સુખ હોય છે એમાં કોઈ ઇન્દ્રિયોની ગુલામી કરવાની કોઈ સાધનોની ગુલામી કરવાની નથી એ અંદરનું સુખ છે આત્મિક સુખ છે જેવી રીતે શરીર ઉપર થયેલું ગુમડું એની રોજ બહારથી નથી આવતી અંદરથી આવે છે એમ સુખ હૃદયની ગુહામાંથી પ્રગટ થાય છે તે સુખ થાકીને પણ મળે છે હારીને પણ મળે છે હાફીને પણ મળે છે તે સુખની ખોજ હૃદયમાં જ થશે પરંતુ તેના માટે બાહ્ય આરામ સાધનો સગવડ અને ઘર ત્યજવું પડે તપ કરવું પડે તે સુખ ભલે મોંઘું નથી સાવ સસ્તું છે પરંતુ શોર્ટકટથી નથી મળતું તે સુખ કોઈ મેડિસિન ખાવાથી ડ્રગ્સ દારૂ ગાંજો અફીણથી નથી મળતું તે સુખ સખત પરિશ્રમથી શ્રમ કરવાથી પરિશ્રમનો પરસેવો પાડવાથી પરિશ્રમના પરસેવાની તળેથી અને કસા સ્વાર્થ વિના કોઈને નિસ્વાર્થ મદદ કરીએથી મળે છે આજે માણસે સુખ ખોયું છે તેનું કારણ એક જ છે કે માણસે સુખની શોધ નથી છોડી દીધી પરંતુ સુખની દૃષ્ટિ અને સુખનું દર્શન ખોઈ દીધું છે સુખની દ્રષ્ટિ નથી સુખનું દર્શન નથી સુખની સમજદારી નથી ખરેખર સુખ કયું છે સાધનિક સુખ નહીં આત્મિક સુખ છે એ સમજદારી એ દર્શન માણસે ખોઈ દીધું છે એટલે માણસ વધુ દુઃખી છે સગવડ સત્તા સંપત્તિ બધી જ ભૌતિકતા આધુનિકતા હોવા છતાં માણસ દુઃખી છે કેમ કે આધુનિક માણસ સુખની બાબતમાં અજ્ઞાની શકીર્ણ જળ અને શરતી બન્યો છે તેનું સુખ પ્રત્યેનું દર્શન બદલી ગયું છે એ જ તેના દુઃખનું કારણ છે સુખ કદી સાધન નથી સુખ સાધ્ય છે સુખ તે સગવડ નથી સુખ તે સંતોષ શાંતિ પ્રેમનો અમન ચમન જેવો જીવનનો બાગ બગીચો છે સુખને સાધનમાં નહીં સાધ્યમાં નિહાળવું જોઈએ સુખને આપણે સાધનમાં શોધીએ છીએ સુખ એ સાધન નથી સુખ એ સાધ્ય છે સુખનું તત્વ દર્શન છે બેંક બેલેન્સ નહીં સુખનું પ્રમાણ સમજદારી અને સમજૂતીમાં છે તે હાર જીત યશ અપય નથી એટલે સુખ રહસ્ય સુખનું રહસ્ય દર્શનથી પ્રાપ્ત થાય છે આપણે સુખને અનેક શરતોથી જકડીને બાંધી દીધું છે તેનું સરસામાન સોસાયટી સ્ટેટસ એજ્યુકેશન પદ સત્તા સંપત્તિ વગેરે છે જ્યારે વાસ્તવમાં આવું બધું પ્રાપ્ત કરીને માથે ઓઢીને બેઠો છે તે બધા ખાલી ખમ છે એવો માણસ આપણે જોઈએ છે આ બધું જ માથે ઓઢીને બેઠો છે પણ દુઃખી છે તે દુઃખી છે અથવા સુખના ભ્રમમાં દુઃખી છે તેઓ તેઓના જીવનમાં સુખની ખોજમાં જેટલા દુઃખી થયા છે એટલા દુઃખી બીજે ક્યાંય નથી થયા સુખની શોધમાં માણસ કેટલીય શરતોમાં થાકી હારી ભાંગી ગયો છે હાંફી ગયો છે સુખ સોસાયટીમાં પણ નથી સત્તામાં પણ નથી સંપત્તિમાં પણ નથી ખરું સુખ છે સમજદારીમાં સુખ એટલે શાંતિ સુખ એટલે સંતોષનો ઓડકાર અને તે ધનના ઢગલાની ટોચે બેઠેલામાં પણ જોવા નથી મળતો રાજાના મહેલમાં બધું જ છે રાજા નથી સુખ સાધન નથી સુખ છે સાધ્ય મારી ભાઈ મોટર આવી જાય બંગલો આવી જાય બધું આવી જાય સાધનો આવી જાય એટલે હું સુખી થાવ એનું કોઈ ખાતરી નથી સાધનોથી સુખી નથી થવાતું પણ સાધ્યથી સુખી થવાય છે આ સાધનો છે સુખ માટેના સાધનો છે આપણે સાધ્યને સાધનની અંદર ફેરફાર કરી દીધો છે બદલ બદલ કરી દીધો છે આપણે સાધ્યની જગ્યાએ આપણે સાધનને મૂકી દીધું છે સાધન મળે તો હું સુખી થાઉં અરે સુખ એ સાધ્ય છે ભગવાન પાસે કદી સગવડ કે સાધન નહીં ફક્ત પવિત્ર વિશુદ્ધ સુખ માગવું જોઈએ બસ હે ઈશ્વર મને મોટર કાર બંગલા સત્તા કે કોઈ સહેનશાહી નહીં મને તું પવિત્રતા સુખ શાંતિ આપ ક્યાંથી અને શેનાથી આપવું તેમાં હું મારું ડહાપણ નહીં વાપરું તે તું જાણે મને તેની કશી ખબર નથી તું જ્યાંથી અને જેમ આપે તે મને ફાવશે ગમશે ચાલશે મને તારા પર શ્રદ્ધા છે તું મારું ગાડું ચલાવ જ્યાં લઈ જા ત્યાં લઈ જા બસ મને તો શાંતિ જોઈએ મને સાધ્યની ખબર છે મને સાધ્યની ખબર છે સાધનો તું જાણ તું નક્કી કર બસ આટલી સમજદારી તે જ ખરું અધ્યાત્મ છે અને તે જ ખરું સુખનું રહસ્ય છે આપણે સાધ્યની સ્થાને સાધનોને ગોઠવી દીધા છે અને સાધનોને આપણે સાધ્ય માની બેઠા છે મારી પાસે કાર આવી એટલે હું સુખી આ સાધનને મેં સુખનું નામ આપ્યું છે એ સાધન છે એ સુખ નથી સુખ અંદરનું છે સુખ ક્યારેય શરતી ન હોય સુખને કોઈ પરિસ્થિતિ સાથે લેવા દેવા ન હોય સુખ અંદરથી હોય એટલે ભગવાન પાસે આપણે સાધ્ય માગીએ શાંતિ માગીએ મને શાંતિ જોઈએ ભાઈ ગમે એના સાધનોથી આપ સાધન વગર સાધને આપ જ્યાંથી આપ સાધન વગર આપ જેમ આપ એમ મને સંતોષ સુખ પ્રેમ નિસ્વાર્થ ભાવ કૃતજ્ઞતા આ બધું જોઈએ આ મારું સાધ્ય છે બંગલો મોટર કાર પદ પાવર પૈસો પ્રતિષ્ઠા તથા સંપત્તિ આ બધું સુખ નથી અને આપણે સુખનું ખોટું નામ આપ્યું છે ખોટા સરનામે આપણે ગોથા મારતા થઈ ગયા છીએ મિત્રો સુખ સમજદારીમાં છે આધ્યાત્મની અંદર સુખ છે નેપોલિયન બોર્ના ફાટે કીધું હતું મને અંતે લાગે છે કે સત્તાના જોરે કશું જ નહીં થાય અને ફ્રેન્ડિક નિત્સે કીધું હતું ત્યાંને હું પામમાં દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ત્યાં ન હતું મિત્રો દૂરથી ડુંગરા રળિયામણાં લાગે છે સાધનોથી સુખ મળી જશે એવું આપણે માનીએ છીએ સાધનોથી જો સુખ મળતું હોત તો પશ્ચિમના સમાજ આખો જે ધનના ડગલા ઉપર બેઠો છે યુરોપ અમેરિકા આ બધા સુખી હોત શાંતિથી સૂતા હોત એને વગર મેડિસિને ઊંઘ આવતી હોત નથી આવતી ડબ્લ્યુએચનો રિપોર્ટ છે ચાર માણસો એક માણસ મેન્ટલ છે ત્યાં વગર દવા મેડિસિન લીધા વગર જો કોઈને ઊંઘ આવતી હોય તો એ ટીવીના ઇન્ટરવ્યૂનો વિષય બને છે અને જો સાધન સંપત્તિની સગવડ હોય એ માણસ સુખી હોત તો ટાયરા કરતો હોત એ માણસ સૌથી મોટો મૂડલેસ માણસ છે એને સુખી થવા માટે કેટલાય સાધનોની જરૂર છે કેટલાય મનોરંજનની જરૂર છે અને પેલો મજૂર શ્રમિક માણસ એ તો સો સેરાટોનિનથી ડોફામાઇનથી અંદરથી જે એન્ઝાઇમ આવે છે શ્રમ કરવાથી પરિશ્રમ કરવાથી નિસ્વાર્થ ભાવે કામ કરવાથી કોઈને મદદ કરવાથી તરસ્યા છોડને પાણી પાવાથી ભૂખ્યા પશુને રોગી માણસને વૃદ્ધ માણસને કોઈને મદદ કરવાથી સુખ મળે છે આ સુખની ટેવ માણસ પાળે તો સુખી છે માણસ બાકી આખા ધનનો ઢગલો આખી પૃથ્વીનો બધો જ ભંડાર એના ઘરે આપી દેવામાં આવે તો એ તો પણ એ માણસ ભિખારી દેશે વસ્તુ જય હિન્દ જય ભારત